નમસ્કાર સ્ટુડન્ટ, નમસ્કાર સ્ટુડન્ટ, એક વાર ફરીથી સ્વાગત છે નાયાને ફેન્ટાસ્ટિક વિડીયોમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારે જે રિઝલ્ટ છે એનો ઇંતજાર કરી રહ્યા છો, કેમ કે 22 માર્ચે જે આપણી એક્ઝામ છે 10મા ધોરણની એ ઓલરેડી પતી ગઈ છે. એટલે કે એક્ઝામ તો પતી ગઈ છે, એની તો ટેન્શન પતી ગઈ, બટ હવે રિઝલ્ટની ટેન્શન કે આપણે રિઝલ્ટ આવશે એમાં તમારું શું માર્ક્સ આવશે, કેટલા માર્ક્સ આવશે, તમે પાસ થયા કે નહીં થયા, બધા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને એની ચિંતા સતાતી હશે. તો હવે જરાય ટેન્શન નહીં કરતા, કેમકે તમારી જે રિઝલ્ટ ડેટ છે એ આવી ગઈ છે. તો શું છે કે જે સ્ટુડન્ટ્સ હોય છે ને તો એમની જો મોસ્ટ ઓફ જે ડેટ હોય છે કોઈ 1 મહિના પછી આવે છે, 2 મહિના પછી આવે છે, અને જે ત્યાં એમને વેકેશન મળે છે એ આખો વેકેશન એમનો ચિંતામાં જતો રહે છે કે મારો એક્ઝામમાં શું રિઝલ્ટ આવશે, હું પાસ થયો નપાસ થયો, કેટલા પર્સન્ટ આવ્યા, સારા પર્સન્ટ આવ્યા, નહીં આવ્યા, એ બધી ચિંતા હોય છે. અને તો એ બધી ચિંતાને કારણે એમનો જે વેકેશન એ પણ બરબાદ થઈ જાય છે આખો ઓલમોસ્ટ. તો હવે તમે ટેન્શન ના લો, તમારે વેકેશનથી પહેલાં તમારે જે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે કે જે આપણી એક્ઝામ છે વેકેશન છે એના એક વેકેશન પડી એના 10-20 દિવસ પછી જ આપણે રિઝલ્ટ જાહેર કરી દઈશું, કારણ કે જે સ્ટુડન્ટ છે એ આરામથી 1-1.5 મહિના એન્જોય કરી શકે હે ને. તો એટલે તમારી ઓલમોસ્ટ જે રિઝલ્ટ ડેટ છે એ જાહેર થઈ ગઈ છે, કે તમારી જે રિઝલ્ટ ડેટ છે એ કઈ છે આપણે જોઈ લઈએ. તમે જે વેબસાઇટ અમે તમને અત્યારે જણાવવાના છીએ એ GSEB જાતે કોન્ટેક્ટ કરે છે, એની જે ટીમ છે એને હેન્ડલ કરે છે વેબસાઇટને. તો જે ઇન્ફોર્મેશન તમને એ વેબસાઇટ ઉપર મળશે 100% ટ્રસ્ટેબલ છે એ વેબસાઇટ, અને 100% રિયલ ઇન્ફોર્મેશન તમને મળશે. તો ચલો તમને જણાવી દઉં, એ વેબસાઇટ છે એકમાત્ર ઓફિશિયલ વેબસાઇટ છે GSEBની બોર્ડની તરફથી, એ છે સ્ટડી વિલેજ STUDYVILLAGE સ્ટડી વિલેજ છે, જેના ઉપર તમે ટ્રસ્ટ કરી શકો છો. સ્ટડી વિલેજની હોમપેજ સાઈડે તમારે ક્લિક કરવાનું છે અને એક નવો પેજ તમારી સ્ક્રીનના સામે ઓપન થશે. ઓકે, આવી રીતના એક નવો પેજ ઓપન થયા પછી અહીંયા નીચેની ઓર તમે સ્ક્રોલ કરવાનું છે. જે જે પ્રોસેસ હું અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું ને, તમે તમારે ફોનમાં જઈને કરજો તો તમને જે રિયલ ડેટ છે એ જણાવી દેશે, ત્યાં તમે જઈને જોઈ શકો છો. આવી રીતે નીચેની ઓર સ્કોર કરવાનું છે. અહીંયા આવશે ગુજરાત 10th રિઝલ્ટ 2024 આ રહ્યું છો, આને તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી એક નવી પેજ હોમપેજ સાઈડ તમારી સ્ક્રીનના સામે ઓપન થઈ જશે. અહીંયા આ બધું વાંચી લેજો તમે. ઓકે, અહીંયા તમને GSEBના તરફથી આ બધું આપેલું છે. ઓકે, અહીંયા નીચે જોઈએ આ બાજુ હજુ નીચે જો મિત્રો, આ જે તમારી રિઝલ્ટ ડિક્લેરેશન ડેટ જે તમે જોઈ રહ્યા છો એ સાચું છે, 12 એપ્રિલે 4:30 વાગ્યે જે તમારી રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. હા મિત્રો, 12 એપ્રિલે 4:30 વાગ્યા કેટલા, 12 એપ્રિલે 4:30 વાગ્યા તમારે જે રિઝલ્ટ જાહેર થઈ જશે, કોનું રિઝલ્ટ 10મા ધોરણનું રિઝલ્ટ જે છે જાહેર થઈ જશે. તો મિત્રો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમકે તમને નહીં ખબર હોય કે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું છે, અને હજુ એ રિઝલ્ટના એકોર્ડિંગ કંઈ ન્યૂઝ આવશે તો અમને સૌથી પહેલાં ઇન્ફોર્મેશન તમને જણાવી દઈશું. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો તો તમને સૌથી પહેલાં જે નોટિફિકેશન છે એ મળી જશે, અને તમે સૌથી પહેલાં જે રિઝલ્ટનું જે ઇન્ફોર્મેશન છે એ ક્લેમ કરી શકો છો. તો ફટાફટ યુટ્યુબ ઉપર આ જે ચેનલ છે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરી તમારી કન્ફર્મેશન માટે ડેટ ચેક કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ, અને મિત્રોને વધારેથી વધારે વિડીયો જે છે એ શેર કરજો.